રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણીની જરૂરિયાતને લઈ ભાદર બે ડેમના પાટિયા ખોલી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉચ્ચારી છે. આ મુદ્દે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતવસોયાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી હતી અને 9 દિવસમાં ભાદર બેમાંથી પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતને સાથે રાખીને જાતે ભાદર ડેમના પાટિયા ખોલી નાખીશ તેવી ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ ભાદર ડેમના પાટિયા ખોલવાનો આ કાર્યક્રમ ધારાસભ્ય લલિતવસોયાએ મુલતવી રાખતા ખેડૂતોમાં ચર્ચા જાગી છે અને ધોરાજી ઉપલેટા રાજકારણમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. ખેડૂતોના હિતમાં, ખેડૂતોનું હિત જળવાય, ખેડૂતોને ભાદર નદીની અંદર પાણી મળી રહે એટલા માટે મેં આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. લલિત વસોયાએ જિંદગીમાં પહેલી વખત પેલા નાખ્યું હોય અને એ કાર્યક્રમ ન કરે એવો કદાચ આ પેલો બનાવ હશે. 200-250 મારા સમર્થકોને લઈ ભાદર ડેમ ઉપર જાઓ, પોલીસ મારી અટકાયત કરે, મીડિયા હંગામા ખડા કરના, સિર્ફ મેરા મકસદ નહીં હે. મારા વિસ્તારના ખેડૂતોને ભાદર નદીની અંદર પાણી મળે એટલા માટેની મારી આ વાત છે અને આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. તો શા માટે રાખ્યો છે એની આધાર અને પુરાવાઓ સાથે લલિત વસોયાનું રાજકારણ પૂરું કરવા માટે ખેડૂતોના હિતને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને એના કારણે મેં આ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. આવતીકાલે આજે જ હું પ્રૂફ આપી શકું એમ છું, પણ આજે મારે આપવા નથી. આવતીકાલે તમામ પ્રૂફો, કોણે નડતર થયા છે, કોણ આ ભાદરમાં પાણી છોડતા અટકાવવા માટેના કેના પ્રયત્નો છે, એ બધું જ પુરાવા સાથે દરેક મીડિયાને બોલાવી મીડિયા સામે અને ધોરાજી અને ઉપલેટાના ખેડૂતો પાસે હું મૂકવાનો છું. ઔપચારિક કદાચ કોઈને એવું લાગશે કે લલિત વસોયા પોતાના બચાવ માટે આ વાત કરે છે. 4 દિવસ કે 5 દિવસ પછી સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકોને આપવાનો છું કે તમારી જે ખેડૂત વિરોધી વાત છે એ ખેડૂત વિરોધી વાત આ પુરાવા સાથે